આજે રાજકોટ માં હું એક એવી જગ્યાએ આવી ગયો, ઘરે બેઠા સોફા બનાવો, તમારી નજર સામે જે લોકો સોફા બનાવી ગયા. તમે કોઈ પણ સોફા બનાવો, તમે ઘરે બનાવડાવો કે અહીંથી બનાવીને લઈ જાઓ, 10 વર્ષની ગેરંટી આપે, એમાં કાંઈ પણ થાય કરે. નવા બનાવી દે, પ્લસ તમારી પાસે જે કોઈ જૂના સોફા પડ્યા છે એમાં તમારે કંઈ રિપેરિંગ કામ કરવું છે, રિપેરિંગ કામે એ લોકો અહીંયા જ કરે છે. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આજે રાજકોટમાં હું એક એવી જગ્યાએ આવી ગયો, એમ કહી શકાય કે આમ તમને કે બારે દુકાનમાં કે એવી રીતે તમને કે નહીં, પણ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં. અને એક એવી જગ્યાએ તમે થંબનેલ જોઈ જાય છે કે ઘરે બેઠા સોફા બનાવો, તમારી નજર સામે જ એ લોકો સોફા બનાવી દે, એટલે ઘણાને ક્વોલિટીમાં ને એમાં ઘણાને ઇસ્યુ થતો હોય કે કોણ જાણે કેવું ભરી દે. અમારી સોફામાં તો એવું હોય કે કેવું ભરી દે કાંઈ નક્કી જ ન હોય, એટલે ઘણાને મેજોરિટી એવો આગ્રહ હોઈએ કે ભાઈ ઘરે આવીને તમે બનાવી દો. તો અહીંના જે ઓનર છે એ ઘરે આવીને બનાવી દે છે, પ્લસ કે એ લોકો એ ટુ ઝેડ મેન્યુફેક્ચરિંગ અહીંયા જ કરે છે સોફાનું. અને જે ઘરે આવીને બનાવવાની વાત રહી તો એ રાજકોટમાં અને રાજકોટની આજુબાજુમાં 50 કિલોમીટરના એરિયાની આસપાસમાં મેજોરિટી એ લોકો જાય છે. છતાં હજી તમે એનાથી થોડાક આઘારીઓ છો, તમે ફોન કરી અને એની પાસેથી માહિતી લઈ લેજો કે ભાઈ ઘરે આવીને બનાવી દે કે નહીં. અને એ જે બનાવી દે, નવા બનાવી દે, પ્લસ તમારી પાસે જે કોઈ જૂના સોફા પડ્યા છે એમાં તમારે કંઈ રિપેરિંગ કામ કરવું છે, રિપેરિંગ કામે એ લોકો અહીંયા જ કરે છે, આખે આખું વર્કશોપ જ છે. એક્ઝેક્ટ લોકેશનની વાત કરું રાજકોટમાં તો આપણે જે બેકબોન હોલ રહ્યો એનો પાછળનો ભાગ આવે ગુલાબવાડી શેરી નંબર 4માં, જે ગજર લાઇનિંગ વર્ક કરીને એ તમને ગૂગલ મેપમાં જે એનું લોકેશન રહ્યું એને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું જ છે, તમે અહીંયા ક્લિક કરશો તમે પહોંચી જાઓ. છતાંય બાકી કોન્ટેક નંબર અહીંના ઓનરના છે, આપણે અહીંના ઓનર છે એની પાસેથી જાણીએ કે એ લોકો કેવી રીતે બનાવી દઈએ, શું શું વસ્તુ વાપરે છે, શું ભાવમાં. તો આપણે અહીંના ઓનર છે, આપણે આવો ને ગૌરાંગભાઈ, અહીંના ઓનર છે ગૌરાંગભાઈ. શું કહે ગૌરાંગભાઈ, મોજમાં? શાંતિ શાંતિ. હવે આપણે સોફા બનાવીએ, સોફા સિવાયની આપણે બીજું શું શું વસ્તુ બનાવી દઈએ? ઓલી સોફા ચેર આવે આ તે એવી કંઈ વસ્તુ આપણે બનાવીએ? સોફા ચેર, સોફા બેડ, બેડ બરોબર, બેડ બે બરોબર છે, એટલે બેડ બનાવી દઈએ છો બેડ. બાકી મેઇન કામ આપણું સોફાનું, મેઇન સોફાનું બેડ, બેડ બે બેડ, અને ઓલી બેડની પાછળનું આપણે જે બેક સાઈડ આવે એટલે ઓલું પીઠિયું, પીઠિયું બરોબર, એ બનાવી દઈએ. ઓકે, પછી ઘણાની ઓલી સોફા ચેર બનાવી હોય બની જાય, સોફા ચેર બની જાય, સોફા ચેર બની જાય, બરોબર છે. અને આપણે એ ટુ ઝેડ જે મેન્યુફેક્ચરિંગ રહ્યું આપણે અહીંયા જ કરો છો બધું, અહીંયા જ બરોબર છે. અને આપણે શું ભાવમાં આપણને પડે, એમાં કંઈ પ્રાઇસ રેન્જ કંઈ અલગ અલગ આવે કે એમાં એક જ ભાવ હોય? નહીં, રેગ્યુલર ડિઝાઇન છે એ 3200 રૂપિયા ફૂટથી ચાલુ થાય, પછી જેવી ડિઝાઇન જેવું મટીરિયલ. ઓકે, એટલે કોઈ ફોટો લઈને આવે કે આપણે આવા સોફા બનાવવા છે તો એવો બની જાય? બરોબર છે, બની જાય. એટલે સાચો ભાવ તો ડિઝાઇન જોયા પછી, ડિઝાઇન જોયા પછી, કંઈ 3200 થી 3500ની રેન્જ, 3200 3500 4000 પછી જેવી ડિઝાઇન. ઓકે, એટલે તમે કેવી ડિઝાઇન આપો છો એના ઉપર ભાવ છે, મિનિમમ ભાવ 3200થી ચાલુ થાય, પછી તો આમાં એવું છે કે ગોળ નાખો એટલું મીઠું થાય છે ને, બરાબર. પછી આપણે ઘણી જગ્યાએ કેમ કે સસ્તા ભાવમાં ઘણા થતા હોય છે, મેં આનાથી ઓછા ભાવે ઘણી જગ્યાએ સાંભળ્યા હોય, તો આપણે એવી રીતના સસ્તા બનાવવા હોય તો બનાવી દો કે નહીં? સસ્તા આપણે નથી બનાવતા, સસ્તામાં મટીરિયલમાં ફેર આવે, બરોબર, જેમ પ્લાયવુડ છે, ફોમનું મટીરિયલ છે, એ નબળું વાપરેલું હોય એના માટે, બરોબર. અને આપણે પ્લાયવુડ કેવું વાપરો? આપણે પ્લાયવુડ સારામાં સારી કંપની છે, રેડ એન્ડ વ્હાઇટ પ્લાયવુડ આવે, અને ધોકાવાળું સ્પ્રિંગવાળું વસ્તુ આપણે બનાવી છે, બરોબર છે. અને એ જાડું કેટલું આવે આપણે? 18 mm. 18 mm જાડું આવે, બરોબર. પછી કોઈને એનાથી જાડું કરવું હોય તો એનાથી જાડું કે એનાથી જાડાની જરૂર નહીં? એનાથી જાડાની જરૂર નહીં, એથી જાડું આવે નહીં, બરોબર છે. 18 mm એટલે બસ. ઓકે, એટલે આપણે જે વાપરો એ 18 mm. પછી સ્પંચમાં સેમ કે સસ્તા ભારે સોફામાં એવું હોય કે સ્પંચની ક્વોલિટીમાં ફેરફાર આવતો હોય, તો આપણે કયું સ્પંચ વાપરો છો? આપણે સ્લીપવેલ, સારામાં સારી સ્લીપવેલનું વાપરો. પછી એમાં ડેન્સિટી કાંઈ આવે, એમાં કાંઈ વધઘટ હોય? 32 ડેન્સિટી, 40 ડેન્સિટી અને HR. આપણે અત્યારે HR વાપરેલું છે. આવું આ અત્યારે એક સોફાનું કામ ચાલુ જ હતું અમે અહીંયા આવ્યા ત્યારે. આ તમે જુઓ હજી અત્યારે આ નીચે આ પ્લાયનું આ તમને દેખાતું હોય છે, આ 18 mm પ્લાય છે, એની ઉપર આ સ્લીપવેલનું આ સ્પંચ મારેલું છે. સ્લીપવેલ એમાં 32, 40 અને 4 નું એમાં શું ફેર આવે ત્રણેયમાં? 32 ડેન્સિટી હાર્ડ આવશે, 40 થી વધારે હાર્ડ આવે, અને HR આવે એ બાઉન્સિંગ વાળું ફોર્મ આવે. ઓકે, એટલે HR વાળું રહ્યું પોચું પોચું, બાઉન્સિંગ વાળું એટલે કે તમે આમ એકવાર બેહો તો
ઠેકડા લાગે બરોબર ને, પછી ઘણી જગ્યાએ સોફા એવો હોય છે, આમાં અત્યારે આપણે કેટલું પહોંચવું છે, ઘણી જગ્યાએ આપણે ક્યાંક હોટલમાં કે એવી રીતે ક્યાંક ગયા હોય તો આપણે આમ આમ આખા બેસીને તો આમ એમ કહેવાય કે આમ આખા અંદર ઘરી છે એવા હાવ પહોંચ્યા હોય, તો એ ટાઈપના કોઈને બનાવવું હોય તો એવા બની જાય, એ સ્પ્રિંગ ઉપર બને. હા હા, અત્યારે આપણે આ પ્લાય ઉપર છે એટલે આ સોફ્ટ નથી. બરાબર, સ્પ્રિંગ ઉપર ને સોફ્ટ ફોર્મ વાપરી તો જેટલા સોફ્ટ કરવો એટલા થાય. ઓકે, ભાઈ બેયમાંથી ટકાઉ ક્યાં રહીએ આપણે વધારે? ટકાઉમાં મીડિયમ હોય ને એ વધારે સોફ્ટ રહે, એ ટકાઉમાં ઓછા હાલે. એટલે સોફા તો તમને મળી જાય, પરંતુ સોફા સિવાયની અમુક અમુક જે ઓલી રિક્લાઇનર સોફ્ટ ચેર આવે, બીજી ચેર અલગ અલગ આવે, ઘણાય નામા ઓલા નાના સોફા આવે, ઓલો સેમી સોફા આવે ઘણાય, એ ટાઈપના મેં સોફા તમારા ડાબી સાઈડનો ખૂણો તમને જે વ્યૂ પ્રોડક્ટ કરીને દેખાતું હોય છે ત્યાં મેં ટેક કરેલું છે, અને ત્યાંથી તમે ઓનલાઈન ખરીદી કરી શકો છો. અને આ જે રહ્યું યુટ્યુબનું પોતાનું ફીચર છે, અત્યાર સુધી એવું હતું કે માણસો યુટ્યુબમાં ખાલી વિડીયો જોવા માટે જ આવતા હતા, પરંતુ હવે તમે વિડીયો જોવાની હારે હારે તમે અહીંથી ખરીદી કરી શકશો, અને યુટ્યુબનું પોતાનું છે એટલે એકદમ સુરક્ષિત અને સેફ છે. એટલે ત્યાં જઈને એકવાર ચેક કરી લેજો, કદાચ ત્યાંય ઘણીવાર ઓનલાઈનમાં સારી એવી સ્કીમ હોય છે તો એમાં તમને એકદમ વ્યાજબી ભાવમાં અને ત્યાંથી ને સારી વસ્તુ મળી જાય. બરાબર છે, એટલે ઘણાને બહુ ઝાઝા પોતાનો શોખ હોય પણ ઝાઝું પોચું બહુ હાલે નહીં, એના જેવું છે. મીડિયમ હોય એ લાંબુ હાલે, મીડિયમ હોય એ 12-15 વર્ષ સુધી કાંઈ થાય નહીં. બરાબર, અને આપણે આમાં કંઈ ગેરંટી વોરંટી કાંઈ આપો આપણે બનાવ્યા પછી? કાંઈ ગેરંટી 10 વર્ષની ગેરંટી આવે. 10 વર્ષની ગેરંટી આવે? 10 વર્ષની ગેરંટી. 10 વર્ષમાં કાંઈ ભાંગતું થયું કર્યું આ તે કાંઈ તો આપણે રિપેરિંગ કરી દે, રિપેરિંગ કરી દે, એટલે એ પછી ઘરે જઈને કરી દો કે અહીંયા લઈ આવો? અહીંયા લઈ આવી તોય થઈ જાય, અથવા ઘરે જઈને કરવું હોય તોય થઈ જાય. બરાબર, એ ફ્રી ઓફ કોસ્ટ? એ ફ્રી ઓફ. ઓકે, એટલે તમે કોઈ પણ સોફા બનાવો, તમે ઘરે બનાવડાવો કે અહીંથી બનાવીને લઈ જાઓ, 10 વર્ષની ગેરંટી આપે, એમાં કાંઈ પણ થાય કરે, કંઈ પંચબંધ બેહી ગયું કે બેહી જાય તો એ નવું નાખી દે. બરાબર છે, બાકી તો આમાં બીજું કાંઈ સોફામાં કંઈ થવા પણ આવે આવે ને. ઓકે, એટલે 10 વર્ષની ગેરંટી આપવામાં આવે તમારે કાંઈ પણ થયું હોય તો. અને આના સિવાય પછી આપણે આમાં કાપડ ઉપર એની આપણી પાસે કંઈ વેરાયટી કલરમાં કંઈ પડી હોય કે એ કસ્ટમરને ચોઈસ કરીને લઈ આવવાની? કાપડ આપણે જે કેટલોક બતાવી એમાંથી એને પસંદ પડે બરાબર તો આપણી પાસેથી નાખી દે, અથવા એ લોકો લઈ આવે. ઓકે, એટલે કાપડનો ચોઈસ એ લોકો પાસે હોય અવેલેબલ હોય? એટલે કાપડ માની લો કોઈ લઈને આવે તો એના કાપડને તમે બાદ કરી દો? કરી દે એના કાપડને બાદ કરી દે. આપણી પાસે હાજરમાં કંઈ પડ્યા હોય? હાજરમાં છે. અચ્છા, કાપડનો જ રોલ પડ્યો છે? આખો કાપડનો રોલ જ છે. ઓકે, એટલે આવી રીતના તમને કાપડનો કલર ઓપ્શન ને મટીરિયલ તમને જોવા મળી જાય. જો તમે એક રૂબરૂ વિઝિટ કરશો તો તમને વધારે અંદાજો આવશે. આમાં અલગ અલગ કલર ને અલગ અલગ કલર બધાની અલગ પ્રાઇસ. ઓકે, એટલે આમાં પાછું હલકા ભારે કાપડ આવે ને? આપણે રેગ્યુલર 500 રૂપિયા મીટરથી નાખી. બરાબર, પછી જેવડી રેન્જ જોતી એવડી મળે. ઓકે, એટલે સોફા એવી વસ્તુ છે કે તમે જેટલા પૈસા નાખો એટલા ઓછા છે. એ તમને સોફા 7000 નો મળે અને 70000 નો મળે, સોફા એવી વસ્તુ છે. અલગ અલગ મટીરિયલ એટલે આ રીતના અહીંયા ઘણા બધા કલર ઓપ્શન તમને મળી જાય. એ બધા કાપડ જ છે? બધા કલર કાપડ જ છે, બધા અલગ અલગ કલરમાં છે. એટલે આ રીતના તમને કલર ઓપ્શન મળી જાય. બાકી આના સિવાય ને હજી તમે ઓલી બાજુ ઉપર જો ન્યાય હજી આપણે બાંધા પડ્યા છે કાપડના, અને એના સિવાયનો હજી તમારે કોઈ પણ કલર જોતો હોય તમારે તો એ એક્સ્ટ્રામાં તમને મળી જાય, તમે બહારથી ક્યાંયથી ચોઈસ કરો તો. એટલે આ રીતનું આ એક બીજું કાપડની બીજી વેરાયટી છે. બધા કલર બધા અવેલેબલ છે, એટલે કલર આપણે મેજોરિટી. બાકી આપણી પાસે આલ્બમ તો છે જ, આલ્બમ તો છે જ, આ તો બધા હાજર પડ્યા છે. આના સિવાય નહીં, આ તમને સોફા તો અહીંયા એ લોકો બનાવી દે છે, અને એ બાજુ કાપડ બાપડ બધું અહીંયા જ સીવે. તમે જો અહીંયા જે હંચા પડ્યા આ બાજુ ટેબલ વેબલ એ ટુ ઝેડ વસ્તુ એ લોકો અહીંયા જ કરે છે. તો આજના વિડીયોમાં આટલું જ, કમેન્ટ કરીને જરૂર થઈ કે જો વિડીયો તમને કેવો લાગ્યો. બાકી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો કોન્ટેક નંબર ઉપર ફોન કરી અને તમે માહિતી લઈ શકો છો ગૌરાંગભાઈ પાસેથી. એક્ઝેક્ટ એડ્રેસની માહિતી જોઈતી હોય કે બીજી તમારે કાંઈ પણ ક્વેરી હોય તો. આજના વિડીયોમાં આટલું જ, ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી ભારત માતા કી જય, વંદે માતરમ.